આપણે હવે એ જાણવાતુર છીએ કે જો કોઈ સમય સંખ્યા લઈએ અને તેમાં કોઈ અસમય સંખ્યા ઉમેરીએ તો જવાબમાં સમય સંખ્યા મળે કે અસમય સંખ્યા તે વિશે વિચારવા આપણે ધારીએ કે જવાબ સમય સંખ્યા મળે અને પછી ચકાસીએ કે આપણી ધારણા સાચી પડે છે કે નહીં માટે ધારો કે અહી સમય સંખ્યા મળે છે હવે આ સમય આપણે બે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ અને બી અને આ સંખ્યાને ફક્ત તરીકે દર્શાવીએ તેમજ તેનો સરવાળો કરતા સમય સંખ્યા મળે છે તેને પણ બે પૂર્ણાંકોના ગુણોત્તર સ્વરૂપે દર્શાવીએ એમ અને એન આમ આપણે એમ કહી રહ્યા છીએ કે એના છેદમાં બી વત્તા એક્સ બરાબર છેદમાં એન તેના માટે બીજી રીતે વિચારીએ તો બંને બાજુથી a એના છેદમાં બી બાદ કરીએ તેમ કરવાથી અહીં આપણી પાસે આ અસમ્ય સંખ્યા જ રહે માટે એક્સ બરાબર એમના છેદમાં એન ઓછા એના છેદમાં બી બંનેના છેદ સમાન બનાવીએ એટલે કે બંનેના છેદમાં એન ગુણ્યા બી મેળવીએ માટે એમના છેદમાં એન એમ બી ના છેદમાં એન બી ને બરાબર છે તેથી અહીં લખીએ એમ બી આપણે આ બે પૂર્ણાંકોની બાદબાકી કરી રહ્યા છીએ તેમજ આ એના છેદમાં બી એન ગુણ્યા એ છેદમાં એન ગુણ્યા બરાબર છે માટે ઓછા એન આપણે આ બંને અપૂર્ણાંકોની બાદબાકી કરવા માટે તેમ કર્યું અહીં બંનેનો છેદ સમાન મેળવ્યો જેને લેવો પણ કહેવાય ફરી એકવાર સમજી લઈએ અહીં આપણે અંશ અને છેદને બી સાથે ગુણાકાર કર્યો અને આ બંનેનો એન સાથે ગુણાકાર કર્યો ત્યારબાદ બંનેની બાદબાકી કરીને આ પદ મેળવ્યું માટે આ છેદ સ્પષ્ટપણે એક પૂર્ણાંક સંખ્યા છે કારણ કે તે બે પૂર્ણાંક સંખ્યાના ગુણાકારથી મળેલ છે માટે અહીં લખીએ પૂર્ણાંક સંખ્યા અને અંશમાં એક પૂર્ણાંક સંખ્યા છે અને પણ એક પૂર્ણાંક સંખ્યા છે માટે આ આખું પદ એક પૂર્ણાંક સંખ્યા છે તેમ કહેવાય પૂર્ણાંક સંખ્યા આપણે એવું ધાર્યું છે કે સરવાળો સમય સંખ્યા મળે પણ જુઓ કે અહીં વિસંગતતા જોવા મળે છે આપણે x ને તો અસમ્ય સંખ્યા ધારેલ છે પણ અહીં આપણે તેને બે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે દર્શાવેલ છે માટે તેના આધારે એક્સ એ સમ્મેય જ છે તેમ કહેવાય એક્સ એ સમય જ છે આમ અહીં વિરોધાભાસ જોવા મળે છે આપણે ધાર્યું છે કે એક્સ એ અસમ્ય સંખ્યા છે અને અહીં મેળવ્યું કે એક્સ એ સમય સંખ્યા છે માટે આ પરિણામ યોગ્ય નથી આ ધારણા ખોટી છે આમ એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યાનો સરવાળો અસમય સંખ્યા જ મળે અહીં લખીએ સમય વત્તા અસમય સમય વત્તા અસમય બરાબર અસમય